હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો. ગુંદાની સિઝન ચાલી રહી છે તો ઉનાળાનો સ્પેશિયલ ગુંદાનો સંભારો 10 જ મિનિટમાં બની જાય છે અને રોટલી ભાખરી સાથે એકદમ સરસ લાગે છે. તો કેવી રીતે બનાવવો તે જોઈએ. ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા ગુંદા લીધા છે. તો હવે આપણે ગુંદાની ઉપરનો જે આ ભાગ છે એ કાઢી લઈશું. મેં અહીંયા ગુંદાને ધોઈને લીધા છે અને લૂછી લીધા છે, કેમ કે સુધારીને પછી ગુંદા નહીં ધોવાય એટલા માટે પહેલાં જ ધોઈ લીધા છે. તો હવે ઉપરનો ભાગ કાઢી લઈશું. આ રીતે ઉપરનો ભાગ છે એ કાઢી લઈશું. ગુંદાને આ રીતે ઉપરનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે આ ગુંદાને ફોડીને એમાંથી ચિકાસ અને ઠળિયો કાઢી લઈશું. તો તેના માટે આ રીતે ગુંદુ ભાંગી લઈશું. આ રીતે ગુંદામાંથી ઠળિયો કાઢી લઈશું. ગુંદા છે એકદમ ચીકણા હોય એટલા માટે થોડું મીઠું લગાવી દઈશું એટલે ચિકાસ છે દૂર થઈ જશે. આ રીતે ચિકાસ કાઢી લઈશું એમાંથી. આ રીતે ગુંદાની ચિકાસ કાઢી લઈશું. ચમચીની મદદથી આ રીતે ઠળિયો કાઢી લઈશું અથવા હાથેથી જ કાઢી લઈશું. આ રીતે થોડું થોડું મીઠું લગાવતા જઈશું એટલે ચિકાસ છે એ નીકળી જાય. આ રીતે બધા ગુંદામાંથી ઠળિયો કાઢીને આ રીતે ચિકાસ દૂર કરીશું. ગુંદામાંથી મેં અહીંયા ઠળિયા કાઢી લીધા છે અને ચિકાસ દૂર થઈ ગઈ છે. હજી આની અંદર થોડી થોડી છે પણ એ સંભારો બનાવશું આપણે ત્યારે ચિકાસ દૂર થઈ જશે. તો આ રીતના ઠળિયા કાઢી લીધા છે અને આપણે તરત જ સંભારો બનાવીશું હવે, કેમ કે જો વાર લાગશે તો આ ગુંદા છે એ કાળા પડતા જશે. એટલે હવે સંભારાનો વઘાર કરીશું. 1/2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે પછી 1/2 ચમચી જીરું. હવે ગુંદા એડ કરીશું. ગુંદાને આ રીતે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ લો રાખીશું. 5 મિનિટ ચડવા દઈશું ગુંદાને. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મસાલા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, આપણે ચિકાસ દૂર કરતી વખતે પણ મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરીશું. હળદર 1/2 ચમચી, ધાણા જીરું અને 1/2 ચમચી મેથીનો ભૂકો. મેથીના ભૂકાથી ટેસ્ટ સરસ આવે છે સંભારાનો. હવે બધું મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો ગુંદાનો સંભારો છે બનીને તૈયાર થઈ ગયો છે. આ સંભારાને તમે રોટલી સાથે, રોટલા સાથે સર્વ કરી શકો. તો ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર છે ગુંદાનો સંભારો.